તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ. આઈબીના પીએસઆઈ ગુમ થવાના મામલે મહત્વપૂર્ણ સમાચાર. ઉપરી અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ થતો હોવાનો પાયાવિહોણો આક્ષેપ લગાવવામાં આવ્યો છે, તો પોલીસ તંત્રે તમામ આક્ષેપોને ફગાવ્યા છે. ગુમ થનાર ઓફિસરની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવણી હતી. ખંભાળિયા ખાતે 5 વર્ષ પૂરા કર્યા બાદ ગાંધીનગર ખાતે તેમની બદલી કરવામાં આવી હતી, તો અત્યાર સુધીમાં પીએસઆઈને માત્ર ₹5,000 દંડ કરવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા માત્ર એક જ વખત નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે. ગાંધીનગરમાં પીએસઆઈ ગુમ થવા બાબતે જે કંઈ અરજદારો હતા એમને બોલાવી અને ધાક ધમકી આપી અને જે નાણાં શું છે કે નહીં આપવા બાબતે તમને નાણાં લેવા માટે તમે બંધાયેલા નથી, તમારા નાણાં કંઈ નીકળતા નથી એ બાબતે શું છે કે વારંવાર જે ખંભાળિયા આઈબીની ઓફિસ છે ત્યાં પણ શું છે કે એમને બોલાવી અને ધાક ધમકી આપવામાં આવતી હતી. ત્યારબાદ જે પેટા કોન્ટ્રાક્ટ જેમને મળેલો એ લોકોએ આઈડિયા અમદાવાદમાં ફરિયાદ કરેલી કે અમને મૂળ જેના તરફથી અમે કોન્ટ્રાક્ટ લીધો છે એ પૈસા આપતા નથી, તો એ બાબતે જે મિટિંગ થઈ અમદાવાદમાં એમાં પણ શ્રી અનિલ પરમાર શું છે કે હાજર હતા અને એ બાબતે પણ કંઈ નાણાકીય જે ચૂકવણી છે એમનો જે ડિસ્પ્યુટ હતો એમાં પણ શું છે કે એ સામેલ હતા. ત્યારબાદ જ્યારે જામ ખંભાળિયા ખાતે ફરજ બજાવતા હતા ત્યારે અત્રેની કચેરીને એ પ્રમાણેના ઇનપુટ્સ મળેલા કે ત્યાં કોઈ ગેરકાયદેસર ખનન એ બાબતે એમની સંડોવણી શું છે કે ત્યાં વધુ પડતી જણાય છે. ત્યાંના જિલ્લા લેવલના સિનિયર અધિકારીઓએ પણ અમારું ધ્યાન દોરેલું અને એ બાબતે એમને 5 વર્ષ ત્યાં પૂરા પણ થતા હતા એટલા ઓફિસમાં એમની શું છે કે ટ્રાન્સફર કરવામાં અમારા ઇનપુટ જે ઇન્ટરનલ સોર્સિસથી મળેલા એ વેરીફાઈ કરાવતા થોડી સત્ય જણાતો એમની 5 વર્ષની ત્યાં નોકરી પૂર્ણ થતી હોય એમની આ ઓફિસ ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલી. જ્યાં સુધી એમના દ્વારા જણાવ્યું છે કે એમને ₹40,000નો રોકડ દંડ કરવામાં આવેલો છે એ વાત ખોટી છે કે એમને 26 જાન્યુઆરીના રોજ જે પોલીસ ભવન ખાતે પરેડ હોય છે એમાં તમામ અધિકારીઓ હાજર રહેવાનું હોય છે, પરંતુ અગાઉથી તમામને જાણ કરવા છતાં પણ એ હાજર નહીં રહેતા એમને ₹5,000નો શું છે કે જે તે સક્ષમ અધિકારી દ્વારા દંડ કરવામાં આવેલો હતો. અને અગાઉ જે નાણાકીય વિગતો આપના ધ્યાને મૂકી એ બાબતે પણ પ્રાથમિક તપાસ એમની સામે કરવામાં આવેલી અને પ્રાથમિક તપાસના અંતે ખાતાકીય તપાસ એમની સમક્ષ હાથ ધરી અને ફક્ત અત્યારે એમને કારણ બતાવો મીન્સ કે નોટિસ આપવામાં આવેલી છે. કોઈ પણ પ્રકારનો નિર્ણય આ કચેરીના અધિકારીઓ દ્વારા લેવામાં આવેલ નથી. એમને જે નોટિસ આપવામાં આવી છે એમને પૂરતો સમય શું છે કે એમને આપવામાં આવે છે અને પૂરતા સમય આધારે લેખિત સાથે સાથે એ રૂબરૂ પણ શું છે કે સક્ષમ અધિકારી સમક્ષ ઉપસ્થિત થઈ અને પોતાનો બચાવ રજૂ કરે છે. એક અર્ધન્યાયી પ્રક્રિયા છે અને સમગ્ર એમના બચાવ નિવેદન આધારે પછી એમની સામે કોઈ એક્શન કે કોઈ કાર્યવાહી સજા કોઈ કાર્યવાહી કરવી કે કેમ એનો નિર્ણય ત્યાર પછી લેવામાં આવે છે. એટલે હાલ તબક્કે શું છે કે એમની સામે કોઈ શું છે કે ખાતાકીય તપાસના અંતે કોઈ નિર્ણય લેવામાં આવેલ હોય એવું નથી. આ હકીકત આપની સમક્ષ મૂકીએ છીએ. વત્તા સમગ્ર આઈબીના સ્ટાફ તરફથી સમગ્ર ગુજરાત પોલીસ તરફથી પણ હું આપના માધ્યમથી કે એમની શું છે કે સુખાકારી અને સુરક્ષિત હોય અને સુરક્ષિત રહે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. અને આપના માધ્યમથી એ કદાચ ક્યાંય શું છે કે કોઈ ટીવી માધ્યમથી કે કોઈ ન્યૂઝપેપર માધ્યમથી કદાચ એમને કોઈ મેસેજ મળે તો કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ રાખ્યા સિવાય એ પરત આવી અને પોતાનો જે કંઈ ડિફેન્સ છે પોતાનો બચાવ છે એ રજૂ કરશે તો સમગ્ર પ્રક્રિયા ને અંતે શું છે કે કાયદેસર તમામ વિગતો ધ્યાને રાખી અને નિર્ણય લેવામાં આવશે એની અમે શું છે કે ખાતરી આપીએ છીએ. નહીં, જે આઈડિયા કંપનીનો જે કોન્ટ્રાક્ટ હતો એ બાબતે એમને નોટિસ આપવામાં આવેલી છે.
એમની નાણાકીય વ્યવહારો જે બે પાર્ટી વચ્ચે નાણાકીય વ્યવહારો હતા ને એમાં એ શું છે કે સામેલ થયેલા અંદર એ બાબતે શું છે કે એમનું ઇન્વોલ્વમેન્ટ છે એ બાબતે એમને નોટિસ આપવામાં આવેલી છે. હા યસ, એમાં હા આપની એ આપની સમક્ષ જણાવીએ કે એક નામ છે જુલી કોઠિયા, નાયબ પોલીસ અધિક્ષકનું આપેલું છે. એ જુલી કોઠિયા જે તે સમયે વિભાગીય પોલીસ અધિકારી ખંભાળિયા તરીકે ફરજ બજાવતા હતા અને અમારા જે સોર્સથી અમને જે માહિતી મળી છે અનુસંધાને કામની જે ગેરકાયદેસર ખનન બાબતે વત્તા કોઈ પ્રાઇવેટ કંપનીઓમાંથી એમને નાણાકીય લાભ મેળવવાની કંઈક કોશિશ કરી હોય એવું લોકલ પોલીસના ધ્યાન પર આવતા એમને સામાન્ય એક ઠપકો શું છે કે આપ્યો હશે કે તમે આ પ્રવૃત્તિઓમાંથી શું છે અળગારો. એ કદાચ એ કારણસર અમે સ્પષ્ટ નથી કહી શકતા ચોક્કસ, કારણ કે તપાસનો વિષય છે. જ્યારે પરત આવ્યું અને કોઈ તપાસ થાય ત્યારે જ આપણને ખ્યાલ આવી શકે એના કારણે કદાચ એમનું નામ લીધું હોય. હરેકૃષ્ણ પટેલ જે છે એમની તો આ ઓફિસમાંથી એક વર્ષ પહેલાં સુરત શહેરમાં ટ્રાન્સફર થયેલી છે અને ઇન્ટેલિજન્સ બ્યુરોમાં જે અલગ અલગ ઝોન છે અમારા રાજકોટ જૂનાગઢ, તો હરેકૃષ્ણ પટેલ એ વખતે રાજકોટ ઝોનનું સુપરવિઝન એમની પાસે હતું અને સુપરવિઝનના આધારે કદાચ એમને બોલાવી અને કોઈ જવાબ કે નિવેદન લીધેલો હોય એવું શક્ય છે. વત્તા જે આરજે સવાણી છે એ અહીંયા આઈજીપી તરીકે કામ કરે છે અને જે નોટિસ આપેલી છે એ એમના દ્વારા શું છે કે સમગ્ર પ્રક્રિયા પૂરી થાય પહેલાં એમના દ્વારા નોટિસ આપવામાં આવેલી છે, પરંતુ એમને અંગત રીતે આ સમગ્ર બનાવ બાબતે અંગત રીતે ક્યાંય શું છે કે જોડાયેલા નથી. ડીવાયએસપી છે એમના સખી પૈસા લેવામાં આવતા હતા, કલેક્ટરને આ અનિલભાઈએ રજૂઆત કરી અને ત્યારબાદ એ રજૂઆતના અંતે ખાણ ખનિજનું જે આખું ચાલતું હતું કૌભાંડ એને કલેક્ટરે આદેશ આપ્યો અને બંધ કરવામાં આવ્યું અને ત્યારબાદ પોલીસ વિભાગ દ્વારા પણ આ મહિલા લેડીની વડોદરા બદલી કરવામાં આવી. એ વાત સાથે અમારી પાસે એની પ્રાથમિક એવી કોઈ જ સુજક માહિતી નથી અને અમને જે ઇનપુટ્સ મળ્યા છે એ બાબતે ત્યાંના સિનિયર અધિકારીઓએ પણ અમને જાણ કરી છે કે આપના ઇન્ટેલિજન્સના એક અધિકારી છે એ આ પ્રમાણેની પ્રવૃત્તિઓમાં શું છે કે સામેલ થઈ રહ્યા છે એ પ્રમાણેના ઇનપુટ્સ અમને શું છે કે મળેલા છે. એમના બંને પ્રકરણમાં ગેરકાયદે ખનન મામલો અને કેબલવાળા મામલામાં કેટલું નાણાકીય માગણી કરી કે લીધા કે એવી કોઈ વિગતો અમારી પાસે નથી. ઇન્ક્વાયરી તમે કીધું કે ઇન્ક્વાયરી કન્ડક્ટ થઈ નહીં, જે ખનન બાબતે શું છે કે ઇન્ટેલિજન્સ સોર્સથી માહિતી મળેલી છે ત્યાં બાબતે શું છે કે હજ સુધી અમે ઇન્કવાયરી કરેલ નથી. એ હજી અર્ધ ન્યાયિક પ્રક્રિયા છે એટલા બાબતે વધુ પડતું શું છે કારણદર્શક નોટિસ બાબતે હું આપની સમક્ષ શું છે કે વિગતો આપી શકું તેમ નથી. અધિકારી સામે કોઈ જાતની ફરિયાદ આવતી હોય ખાતાકીય તપાસ અને ફરિયાદ આ બંને પેરેલલ ચાલતું હોય? નહીં, એ વાત સાચી નથી. ખાતાકીય તપાસ અલગ વસ્તુ છે, પોલીસ ફરિયાદ અલગ વસ્તુ છે અને બંને સાથે ના પણ હોઈ શકે એવા ખૂબ મોટા પ્રમાણમાં કિસ્સા હોય છે કે બંને સાથે ના પણ હોઈ શકે, કારણ કે જ્યાં કંડક્ટ્સ લાગુ પડે સરકારી કર્મચારીની કંડક્ટ સાથે જ્યાં નિસ્બત હોય ત્યાં શું છે ગુનાઓ દાખલ નથી થતા, પરંતુ એમની કંડક્ટ્સ આધારે શું છે કે જે મિસકન્ડક્ટ છે એ આધાર પર શું છે કે ખાતાકીય તપાસ ચલાવવામાં આવતી હોય છે. સેકન્ડ કે એમને જે આક્ષેપ કર્યો છે કે અમને માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે, સમગ્ર એમની 7 વર્ષની નોકરી દરમિયાન ફક્ત જે અમે કહ્યું અગાઉ 26 જાન્યુઆરીએ નોંધાવ્યા એની એક ફક્ત એક જ શું છે કે દંડ કરવામાં આવેલો છે, બીજા કોઈ પણ જાતની શું છે કે નોટિસ શું છે કે આપવામાં આવેલી નથી. એટલે એ માનસિક ત્રાસ તો શું છે સતત વારંવાર બદલીઓ કરવામાં આવતી હોય, કોઈને ખોટી રીતે સસ્પેન્શન પર મૂકવામાં આવતા હોય, વારંવાર શું છે કે નોટિસો શું છે કે એમને આપવામાં આવતા હોય, પરંતુ એવું કશું જ શું છે કે અત્રેથી થયું નથી. એટલે જે માનસિક ત્રાસ આપવાનો જે એમનો મુદ્દો છે
એ શું છે કે માની શકાય તેમ નથી. લોકલ પોલીસ ઇઝ ઇન્વેસ્ટિગેટિંગ, હજી સુધી નથી કરીએ છીએ, ડુઈંગ ઇટ બરાબર અમારી રીતે પણ અમે કરીએ ના અમારી પાસે. યસ હા, ઇન્ટેલિજન્સ બ્રાન્ચ મેં નિયુક્ત ઇન્ટેલિજન્સ ઓફિસર શ્રી અનિલ પરમાર 25 સપ્ટેમ્બર સે મીન્સ કે જબ મેં ઓફિસ જા રહા હું એસા કહે કે અપને ફેમિલી કો મીન્સ કે વો નિકલે હૈ લેકિન જબ શામ કો ઘર નહીં પહોંચે તો નેચરલી કે ઉનકે ફેમિલી કો ઉસકે બારે મેં ચિંતા હુઈ ઓર ફેમિલી ને ઉનકે રિલેટિવ જો હૈ ઉનકો ઇન્ફોર્મ કિયા હોગા ઓર ઉનકે જો ભાઈ હૈ ઉનકે બ્રધર ઉન્હોને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન મેં એક ગુમશુદા એન્ટ્રી કરવાઈ હૈ કે મેરા ભાઈ ઇસ તરહ સે ગુમ હૈ. ઉન્હોને વો જો ચિઠ્ઠી લિખ કે ગયે હૈ ઓર કુછ એલિગેશન ભી ઉન્હોને કિયે હૈ તો ઇસકે બારે મેં ઇસકી કુછ તથ્ય આપકે સામને મેં રખ રહા હું કે શ્રી અનિલ પરમાર 1 સપ્ટેમ્બર 2011 સે ડાયરેક્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર કી પોસ્ટ પે ભરતી હુએ હૈ. 25